ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ 3 વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો અત્યારે આપણે કરાવી રહ્યા છીએ ચેપ્ટર 12, આપણે ભાગ પડશું. તો બાળકો એમાં અત્યારે આપણે ચેપ્ટર 12 ચોપડીમાં પૂરું થઈ ગયું છે. એની સ્વાધ્યાય પોથીમાં આપણે પાના નંબર 72 સુધી કરાવી દીધું છે અને હવે આજે કરવાનું છે પાના નંબર 73. તો એમાં બાળકો આપણે આજે ઘડિયાળના મદદથી ભાગાકાર કરતા શીખવાના છે. તો જુઓ બાળકો, આજે જે આપણે ભાગાકારના દાખલા શીખવાના છે ને એ આપણે મોઢે ગણી શકીએ છીએ. જો આવા દાખલા છે ને, આવા દાખલા માટે આપણે વિગત દર્શાવવાની જરૂર નથી. તમને ઘડિયા આવડતા હોય તો ઘડિયાના મદદથી મૌખિક તમે જવાબ લખી શકો છો, બરાબર. પરીક્ષાની અંદર, ખાલી જગ્યાની અંદર આવા ભાગાકારના દાખલા પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણે 2 અંકની સંખ્યાનો 1 અંક સંખ્યા વડે ભાગાકાર શીખવાનો છે. ત્યારબાદ આપણને ભાગાકારની રીત બધી રકમ આપી હશે, એના દાખલા આજે આપણે શીખવાના છે. તો બધા જ બાળકો હવે પાના નંબર 73 ખોલીને બેસો. તો જુઓ બાળકો, પાના નંબર 73માં આપણને કહ્યું છે કે ઘડિયાળના મદદથી ભાગાકાર કરો. તો જુઓ અહીંયા આપણને રકમ આપી છે 20/4. તો જુઓ અહીંયા 4નો ઘડિયો લખ્યો છે. 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી આપણે બોલવાનું છે. તો 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 16 અને 4 5 20. તો બાળકો 5 સુધી આપણે ઘડિયાળ બોલ્યા. તેથી અહીં 4/20/4 બરાબર 5 જવાબ આવ્યો. તો હવે એવી જ રીતને આ બધા જ દાખલા આપણે ઘડિયાની મદદથી કરવાના છે. તો જો સૌથી પહેલાં છે 6/2, તો 2નો ઘડિયો 6 સુધી બોલવાનો. તો 2 3 6 એટલે અહીંયા આવશે બાળકો 3. હવે એવી જ રીતના છે, જો હું આવી રીતના તમને આ બધા દાખલા શીખવાડું છું. હવે બીજો દાખલો છે 9/3, તો 3નો ઘડિયો 9 સુધી બોલવાનો. તો 3 3 9. હવે 18/6, તો 6 3 18. 21/7, તો 7 3 21. 32/4, તો 4નો ઘડિયો આપણે 32 સુધી બોલવાનો. તો 4 8 32. એવી જ રીતના અહીંયા આપણને 35 આપ્યા છે. તો 7 5 35. ત્યારબાદ છે 46/6, તો 6 7 42 અને 54/9, તો 9 6 54. 70/10, તો 10 7 70. 81/9, તો 90 90 81. અને છે 12/4, તો 4નો ઘડિયો આપણે 12 સુધી બોલવાનો, બરાબર. તો 4 3 12, 55 25. પછી 20/4, એટલે 4 દાંત 40. 72/9, એટલે 9 8 72. 56/8, તો 8 7 56. તો જુઓ બાળકો, આ દાખલા સાવ સહેલા છે. આપણને જે રકમ આપી હોય અને જેની સાથે આપણે ભાંગવાનો હોય એનો આપણે ઘડિયો બોલવાનો છે અને આ બાજુની રકમ આવી જાય ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો અને જે જવાબ આવે જેટલી સાથે ભાગ ચલાવ્યો એ આપણે અહીંયા રકમ લખવાની છે. હવે ત્યાર પછી છે નીચેના દાખલા કે 2 અંકની સંખ્યાનું 1 અંકની સંખ્યા વડે ભાગાકાર કરો. તો જુઓ બાળકો, આમાં આપણે શું કરવાનું છે, 64/2 આપણને કહ્યું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો આ 6 આપ્યા છે ને, 64/6, એમાં 6 છે ને એની સાથે આપણે ભાગ ચલાવશું. 6 છે એ કેવા છે, દશક છે, અને 4 કેવા છે, એકમ છે, બરાબર. તો હવે 2નો ઘડિયો આપણે 6 સુધી બોલવાનો. તો 2 3 6, બરાબર. તો આને શું કહેવાય, 2 3 6, તેથી 3 વડે ભાગ, આ 3 છે ને એના વડે ભાગ ચાલ્યો તેમ કહેવાય. અને દશકના સ્થાનમાં આપણે અહીંયા
छ લખવાના, પછી છ માંથી છ જાય શૂન, પછી આ ઉપર ચાર છે ને એ આપણે હવે અહીંયા નીચે મૂકી દેવાના છે. હવે આપણે બેનો ગળ્યો ચાર સુધી બોલવાનો છે. તો બે એકા બે અને બે દુ ચાર. તો જુઓ બાળકો, અહીંયા આપણે બે સુધી બે વડે ભાગ ચાલ્યો, બરાબર. બે દુ ચાર, ચાર એકમ છે માટે બે વડે ભાગ ચાલ્યો, તેથી એકમના સ્થાનમાં આપણે અહીંયા ચાર મૂક્યા છે. અને હવે ચારમાંથી ચાર જશે તો અહીંયા આવશે શૂન, બરાબર. એટલે 64 વડે બે ભાગતા આપણને આ 32 જવાબ મળે છે. તો બાળકો આવી રીતના હવે આગળના દાખલા આપણે કરવાના છે. તો પાના નંબર 73 અહીંયા પૂરું થઈ ગયું છે. હવે આપણે કરવાનું છે પાના નંબર 74. તો જુઓ બાળકો, પાના નંબર 74માં છે પહેલો દાખલો 48/2. તો 48/2, તો જુઓ ચાર કેવા છે દશક અને આઠ કેવા છે એકમ. તો આપણે પહેલા દશકનો ભાગાકાર કરવાનો છે. તો બે દુ ચાર, બરાબર. ચારમાંથી ચાર જશે, અહીંયા આવશે શૂન, ઉપરથી ઉતારવાના આઠ. તો જુઓ અહીં બાળકો, અહીંયા બે વડે ભાગ ચાર લ્યો. હવે અહીંયા આઠ છે તો બે ચોક આઠ. તો જુઓ ચાર વડે ભાગ ચાલ્યો તેમ કહેવાય. તો બે ચોક આઠ, આઠમાંથી આઠ જશે શૂન, બરાબર બાળકો. તો જુઓ આવી રીતના 24 છે એ આપણા દાખલાનો જવાબ થયો. હવે ત્યાર પછીનો આપણે દાખલો કરવાનો છે 68/2. 68/2. તો જુઓ બે તેરી છ, અહીંયા મૂકી દેવાના. છમાંથી છ જશે શૂન, ઉપરથી આપણે આઠ ઉતારશું. અને જો અહીંયા બે તેરી છ એટલે ત્રણ વડે ભાગ ચાલ્યો. હવે બેનો ગળ્યો આઠ સુધી. તો બે ચોક આઠ, તો અહીંયા ચાર વડે ભાગ ચાલ્યો એટલે બે ચોક આઠ, આઠમાંથી આઠ જાય શૂન. તો બાળકો 34 આપણા દાખલાનો જવાબ થયો. હવે ત્યાર પછીનો દાખલો છે 69/3. તો ત્રણ દુ છ, અહીં બે વડે ભાગાયો. છ માંથી છ જઈશું, ઉપરથી નવ ઉતારશું. હવે ત્રણનો ગળ્યો નવ સુધી બોલવાનો. તો ત્રણ તેરી નવ, તો નવમાંથી નવ જશે શું. તો બાળકો જવાબ આપણો આવ્યો 23, બરાબર. હવે ત્યાર પછીનો દાખલો છે 93/3. તો ત્રણ તેરી નવ, નવમાંથી નવ જાય શૂન, ઉપરથી ઉતાર્યા ત્રણ. તો ત્રણ એકા ત્રણ, ત્રણમાંથી ત્રણ જશે, અહીંયા જવાબ આવશે શૂન. તો બાળકો આ 31 આપણા દાખલાનો જવાબ થયો. હવે ત્યાર પછી આપણે દાખલો કરવાનો છે 5. તો એમાં જો રકમ આપી છે 44/4. તો ચાર એકા ચાર, ચારમાંથી ચાર જશે શૂન, ઉપરથી અહીંયા આપણે ઉતારશું શૂન, ચાર. હવે ચારને આપણે ચાર સુધી ગળ્યો બોલવાનો છે. તો ચાર એકા ચાર, તો બાળકો અહીંયા ચાર એકા ચાર એટલે એક વડે ભાગ ચાલ્યો તેમ કહેવાશે. તો બાળકો આ 5 દાખલા મેં તમને હવે અહીંયા કરાવ્યા છે. બાકીના 5 દાખલા છે એ હું તમને હોમવર્કમાં આપું છું. જે ઉપર જેવા જ છે તે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો બાળકો તમને ન સમજાય તો મને ચોક્કસથી જાણ કરજો, હું તમને ફરીને રિવિઝન કરાવીશ, બરાબર બાળકો. હવે આપણે નીચેના હું તમને બે દાખલા કરાવી દઉં, બરાબર. તો જો અહીંયા આપણને રકમ આપી છે 84/8, ચાર. તો ચાર, ચાર એકા ચાર અને ચાર દુ આઠ, આઠમાંથી આઠ જશે તો શૂન આવશે, ઉપરથી ઉતારશું ચાર. હવે ચારનો ગળ્યો ચાર સુધી. તો ચાર એકા
चार चार माथी चार जसे सोन तो बाळको 21 આપણા દાખલાનો જવાબ થયો હવે ત્યાર પછીનો દાખલો છે 42 ભાંગ્યા 2 તો 2 2 4 બરાબર 4 માંથી 4 જાય સોન ઉપરથી ઉતારશો 2 અને 4 નો ગુણી હવે 2 નો ગુણ્યો 2 સુધી તો 2 એકા 2 તો 2 માંથી 2 જશે સોન થશે બરાબર તો બાળકો આ 21 આપણા દાખલાનો જવાબ થયો હવે ત્યાર પછીનો દાખલો છે 96 ભાંગ્યા 3 તો જો 3 નો ગુણ્યો 9 સુધી બોલવાનું તો 3 3 9 9 માંથી 9 જશે શું ઉપરથી ઉતારશો 6 અને 6 નો 3 નો ગુણ્યો 6 સુધી તો 3 2 6 તો 2 વડે ભાગ ચાલ્યો માટે 3 2 6 6 માંથી 6 જશે શું 32 આપણા દાખલાનો જવાબ આવ્યો હવે ત્યાર પછીનો દાખલો છે આ તો જો 28 ભાંગ્યા 2 તો 2 એકા 2 2 માંથી 2 જશે શું ઉપરથી ઉતારશો 8 બરાબર 8 હવે 2 6 8 8 માંથી 8 જશે શું બરાબર હવે એવી જ રીતના દાખલો બીજો કરવાનો છે આ 99 ભાંગ્યા 9 તો 99 ભાંગ્યા 9 તો 9 એકા 9 9 માંથી 9 જશે શું પરથી ઉતારશો 9 હવે ફરી 9 એકા 9 તો 9 માંથી 9 જશે શું તો બાળકો આ 11 આપણા દાખલાનો જવાબ આવ્યો તો બાળકો આવી રીતના છે જો મેં તમને આ દાખલા 5 કરાવ્યા હવે નીચેના દાખલા સેમ ટુ સેમ એની જેવા જ છે જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બાળકો મેં અહીંયા સ્વાધ્યાય પોથીમાં દાખલા કરાવી દીધા છે જો તમને ન સમજાય તો આમાંથી જોઈને કરજો તો અથવા તો મને જાણ કરજો હું તમને ફરી રિવિઝન કરાવીશ તો સારું બાળકો આજનો પીરિયડ હું હવે અહીંયા પૂરો કરું છું આવજો બાળકો